નમસ્કાર દર્શક મિત્રો, ત્રવાડી લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે આયોનિકમાં આયોનિકના પેજ ડિઝાઇન કઈ રીતના કરવા અને નવા પેજીસ છે તમારે ક્રિએટ કઈ રીતના કરવા તેનો આપણે પ્રેક્ટિકલ જોશું. સૌ પ્રથમ તમને આયોનિક પ્રોજેક્ટનું ફોલ્ડર જોવા મળશે. તમારા યુઝરની અંદર જે ફોલ્ડર હશે એની અંદર જે તમારો પ્રોજેક્ટનું નામ હશે એની અંદર SRC નામનું ફોલ્ડર હશે, એની અંદર એપ નામનું ફોલ્ડર હશે. એની અંદર તમને સિમ્પલ એક બાય ડિફોલ્ટ એક હોમ પેજ છે એ ક્રિએટ થયેલું હશે. એની ડિઝાઇન કઈ રીતના કરવા તો એના માટે તમને જોવા મળશે હોમ ડોટ પેજ, એ તમારે ઓપન કરવાની એડિટરમાં. આ એનો સિમ્પલ કોડ છે ડિઝાઇનિંગનો, કે આ રીતના તમને આયોન હેડરથી લઈને લાસ્ટ સુધીમાં એની ટેગ પૂરી થશે એટલે આ રીતના આખું એનું સિમ્પલ ડિઝાઇનિંગ થશે. ત્યારબાદ એ ડિઝાઇનમાં આપણે લાઈક HTML CSS ને બધું કઈ રીતના યુઝ કરવું આયોનિકના પેજની અંદર એ જોઈએ. આપણે સૌ પ્રથમ તો આપણું જે હોમ ડોટ પેજ છે એ ઓપન કરવાનું રહેશે. એની અંદર સિમ્પલ આપણે એક ટેગ યુઝ કરીએ HTML નો. સિમ્પલ અત્યારે H1 ટેગ લઈએ, એની અંદર આપણે લખીએ બરોબર. આ ફાઇલને આપણે સેવ કરીએ અને ફરીથી રિફ્રેશ કરીએ બરોબર છે. આ આપણું સિમ્પલ H1 ટેગમાં જે વચ્ચે જે આપણું જે લખેલું છે તે સિમ્પલ લખાઈને આવી ગયું છે. ત્યારબાદ એની અંદર આપણે CSS કઈ રીતના એડ કરવી બરોબર. આપણે જે પેજમાં HTML ટેગ લખી છે એની CSS કઈ રીતના ઇમ્પ્લિમેન્ટ કરવી તે જોઈએ આપણે. CSS ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એની અંદર તમને ફાઇલ જોવા મળશે હોમ ડોટ પેજ ડોટ SCSS. એ ફાઇલ તમારે ઓપન કરવાની થશે, એની એડિટરમાં ઓપન કરવાની. આ સિમ્પલ બાય ડિફોલ્ટ CSS છે એ આપેલી છે એની બરોબર. ત્યારે આપણે સિમ્પલ H1 ટેગની એક CSS બનાવીએ. સિમ્પલ એક કલરની પ્રોપર્ટી લઈએ આપણે બરોબર. રિફ્રેશ કરીએ આપણું આઉટપુટ છે એ આવી ગયું છે વિથ કમ્પ્લીટ CSS સાથે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ કે આયોનિકમાં જે નવા પેજીસ છે જે ન્યૂ પેજીસ કઈ રીતના જનરેટ કરવા, તો એના માટેનો એક સ્પેશિયલ કમાન્ડ આવે છે. પહેલા તો Node.js છે આપણું જે બ્રાઉઝર ઓલરેડી જે રન થઈ છે સર્વર ઉપર એ બંધ કરીને એની અંદર પછી કમાન્ડ એક્ઝિક્યુટ કરવાનો રહેશે આયોનિક જનરેટ પેજ અને તમારા જે કઈ પેજનું નામ હોય પેજનું નામ બરોબર છે. આ રીતનો કમાન્ડ છે એક્ઝિક્યુટ કરવાનો રહેશે. આપણે એક સિમ્પલ એક પેજ ક્રિએટ કરીએ આયોનિક જનરેટ પેજ. પેજનું નામ આપણે અત્યારે સિમ્પલ આપીએ Home 2. બરોબર, આ પેજ આપણું ક્રિએટ થઈ ગયું છે. ત્યારબાદ ઈ પેજ આપણે જોવા મળશે અહીંયા બહાર એપ નામના ફોલ્ડરની અંદર જે બીજું જે ફોલ્ડર આખું Home 2 છે આખું બની ગયું હશે. HTML CSS ને ટાઈપ સ્ક્રિપ્ટ ફાઇલ ને બધું તમને એની અંદર જોવા મળશે. એની અંદર સિમ્પલ અત્યારે H2 ટેગ લઈએ બરોબર છે, આપણો પ્રોજેક્ટ છે એને રન કરીએ.
પ્રોજેક્ટ છે એ રન થઈ છે. અત્યારે સિમ્પલ બાય ડિફોલ્ટ હોમ પેજ છે એ આપણું રન થઈ છે, આપણે હોમ ટુ ડોટ પેજ ઉપર રિડાયરેક્ટ થઈએ. તો આપણા યુઆરએલમાં સિમ્પલ હોમ ટુ છે એ લખશો એટલે તમને હોમ ટુ પેજ ઉપર ડાયરેક્ટ રિડાયરેક્ટ કરી દેશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.